Hello friends, હું છું આશા. વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે લીલવાની ખસ્તા કચોરીની રેસીપી શેર કરી રહી છું. લીલવાની આ કચોરી ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ ડ્રાય મસાલાવાળી આપણે બનાવીશું, જેથી તમે તેને 10-15 દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. અને જ્યારે સર્વ કરવી હોય ત્યારે રૂમ ટેમ્પરેચર પર કચોરી આવે ત્યારે ફરીથી તળીને ગરમા ગરમ કચોરી આમલીની ચટણી અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. તો સૌથી પહેલા આપણે કચોરીનો લોટ બાંધી લઈએ, જેના માટે મેં 2 કપ મેંદાનો લોટ ચાળીને લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. ત્યારે હું 5-6 ટેબલસ્પૂન તેલ નાખી રહી છું અને એકવાર સરસ મિક્સ કરી લઈએ. અને સાથે જ 1 ચમચી જેટલું થીનું ઘી, એટલે કે થીક ઘી હું નાખી રહી છું. જો ગરમ ઘી કરી નાખો તો 2 ચમચી જેટલું ઘી મોણ માટે નાખવું પડશે. તો આ લોટમાં આપણે મીઠું, તેલ અને ઘીનું મોણ નાખેલું છે અને આ રીતે સરસ બાઇન્ડિંગ આવે તે રીતે મોણ નાખવાનું રહેશે. આમાંથી તમે લેશો તો 1/4 કપ તેલ અને 1/4 કપ ઘી જેટલું મોણ મેં એડ કરેલું છે. હવે મેં થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે. મોણ સરસ નાખેલું છે એટલા માટે પાણીની જરૂર ઓછી પડશે, તેમ છતાં પરોઠા જેવો લોટ અત્યારે આપણે બાંધવાનો છે. અંદરના સ્ટફિંગ માટે અત્યારે 1 કપ લીલા તુવેરના દાણા અને 1 કપ લીલા વટાણાના દાણા મેં લીધેલા છે. તેને આ રીતે હેન્ડ ચોપરથી મેં ચોપ કરેલા છે. તમે મિક્સી જારમાં પણ ક્રશ કરી શકો છો. એક ગ્રીન પેસ્ટ બનાવીશું. તેના માટે 200 ગ્રામ લીલું લસણ, 15-20 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો મિક્સી જારમાં ક્રશ કરી લઈશું. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે એક પેનમાં આપણે 2-3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો 1 ચમચી જીરું, 4-5 લવિંગ અને 2 તજના ટુકડાથી વઘાર કરી દઈએ. જીરું અને લવિંગ સારી રીતે ક્રેક થઈ ગયા છે તો થોડી હિંગ અને 1 ચમચી વરિયાળીનો વઘાર કરી દઈએ. અને સાથે જ ગ્રીન પેસ્ટ જે આપણે બનાવેલી છે તે પણ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ થોડી વધારે રાખી અને આ પેસ્ટને થોડી વાર સાંતળી લેવાની છે. લગભગ 2-3 મિનિટમાં જ સરસ સંતળાઈ જશે, જેથી કરીને લસણ કાચું ન લાગે. હવે સાથે જ તેમાં 1 ચમચી તલ એડ કરી દઈશું. 2-3 મિનિટમાં જ તમે જોઈ શકો છો તેલ સરસ છૂટું પડી ગયું છે. તો આ રીતે તેલ છૂટું પડે ત્યાર પછી જ આગળની પ્રોસેસ કરીશું. તેલ છૂટું પડે ત્યાર પછી તેમાં 1 ચમચી મરી પાવડર એડ કરીશું અને છેલ્લે તેમાં એડ કરી દઈએ ક્રશ કરેલા લીલવા. જો તમારી પાસે હેન્ડ ચોપરનો હોય તો જ તમે મિક્સી જારનો યુઝ કરજો, અધરવાઇઝ હેન્ડ ચોપરથી કરશો તો આ કચોરીનો જે ટેક્સચર છે તે ખૂબ જ સરસ અને પરફેક્ટ આવશે. હવે આપણે તેને ધીમા ગેસ પર એકદમ સ્લો ફ્લેમ પર જ ચલાવતા રહેવાનું છે. સાથે જ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું. સારી રીતે બફાઈ જાય તેના માટે ફક્ત 1/2 કપ પાણી અત્યારે હું એડ કરી રહી છું, જેથી તેમાં મીઠું પણ સારી રીતે મિક્સ થઈ જશે. તો સ્લો ફ્લેમ પર જ સતત ચલાવતા રહીશું. 1 કપ જેટલા સાદા પૌવાને મેં પલાળી દીધા છે અને તેનું પાણી નિતારી અને તેમાં એડ કરવાનું છે. તે પણ આપણે મિક્સ કરી લેવાનું છે જેથી પરફેક્ટ બાઇન્ડિંગ આવશે. તો આ રીતે તેમાં મોઇશ્ચર ના રહે તે રીતે સતત ચલાવતા રહેવાનું. હવે તેમાં મીઠું આપણે એડ કરી દીધું છે, તેનું પણ પાણી છૂટશે. થોડું પાણી એડ કર્યું છે અને પૌવા પણ આપણે નાખેલા છે, તો તેના પાણીમાં જ લીલવા જે છે તે સરસ બફાઈ જશે અને સ્ટફિંગ ખૂબ જ સરસ બનશે. સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી સ્લો ફ્લેમ પર ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈએ. હવે 7 મિનિટ જેવું થઈ ગયું છે તો હું એકવાર ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે લીલવા બફાઈ ગયા છે અને પૌવા પણ સરસ મિક્સ થઈ ગયા છે. ખબર પણ નથી પડતી કે અંદર આપણે પૌવા નાખેલા છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં બીજા મસાલા એડ કરી દઈએ. 1 ચમચી ખાંડ એડ કરીશું, 1/2 ચમચી ચાટ મસાલો,
ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, 1/4 કપ જેટલી કિસમિસ એડ કરી રહી છું. તમારે કાજુ એડ કરો હોય તો કરી શકો છો. બધા મસાલાને સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. સ્ટફિંગને સરસ ખટમીઠું બનાવવા માટે આપણે ખાંડ અને આમચૂર પાવડર તો નાખેલા જ છે, તેમ છતાં થોડી વધારે ખટાશ માટે અત્યારે હું 1 ચમચી લીંબુનો રસ એડ કરી રહી છું. ઇન શોર્ટ, આ કચોરીમાં આપણે તીખાશ માટે લીલા મરચાં થોડા વધારે પ્રમાણમાં લેવાના અને ખટાશ અને ગળાશ પણ સરસ આગળ પડતી લેવાની છે. અને છેલ્લે થોડી કોથમીર એડ કરીને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ ડ્રાય બની રહ્યો છે. 15-1 મિનિટમાં સ્ટફિંગ તૈયાર છે. તેને થાળીમાં ઠંડુ કરવા મૂકી દઈએ. તમે જોઈ શકો છો એકદમ ડ્રાય એવું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે તેમાંથી આપણે નાના ગુલ્લા વાળી લેવાના છે. આ રીતે હાથેથી આપણે તેના બોલ્સ બનાવી લઈશું. તમે જોઈ શકો છો મસાલો જરા પણ હાથમાં ચોંટતો નથી. તે સ્ટફિંગ માટે બધા જ બોલ્સ મેં તૈયાર કરી લીધા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે થોડું તેલ નાખીને સારી રીતે લોટને મસળી લેવાનો છે, એટલે એકદમ સોફ્ટ લોટ થઈ જશે. આ લોટમાંથી પૂરી વણીએ તેવું ગુલ્લું તૈયાર કરી લઈએ. હવે વધારે જાડી કે વધારે પાતળી નહીં તેવી મીડિયમ સાઇઝની પૂરી વણી અને તેમાં સ્ટફિંગ માટેનો જે બોલ બનાવેલો છે તે સેટ કરી અને હાથેથી આ રીતે પ્રેસ કરતા જઈને સરસ કચોરી વાળી લેવાની છે, એટલે બધી જ સાઈઝ સરસ સ્ટફિંગ આવી જશે અને કચોરીનું ઉપરનું પણ એકદમ સરસ બહાર જેવું જ બનશે. તો આ રીતે પરફેક્ટ કચોરી વાળીને બધા બોલ્સ તૈયાર કરી લેવાના છે. કચોરી તળવા માટે વધારે પડતું તેલ ગરમ ના હોય તે રીતે મીડિયમ ગરમ તેલમાં જ કચોરી તળવાની છે. ગેસની ફ્લેમ સ્લો રાખીને ચારે બાજુથી સરસ ક્રિસ્પી તળાય તે રીતે કચોરી તળી લેવાની. કચોરી સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગઈ છે, એક પ્લેટમાં કાઢી લઈશું. રીતે બીજી કચોરી પણ આપણે તળી લઈએ. કચોરી જો આપણે સ્ટોર કરવી હોય તો સ્લો ફ્લેમ પર જ લાઇટ પિંક કલર આવે ત્યાં સુધી જ કચોરી તળવાની છે. પડે ત્યારે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવાની. જ્યારે સર્વ કરવી હોય ત્યારે ગરમ તેલમાં તળીને તેને તમે સર્વ કરી શકો છો. છે ને એ બનાવવામાં એકદમ ઇઝી લીલવાની ખસ્તા કચોરી. તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ટેસ્ટી એવી કચોરીની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલ પર તમે નવા વ્યૂવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. એકદમ ખાટી મીઠી કોઠાની ચટણી સાથે મેં આ કચોરી સર્વ કરેલી છે. કોઠાની ચટણી કેવી રીતે બનાવી તેની રેસીપી લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં શેર કરેલી છે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર, બાય.